એકસો વીસ ના બધા જ અવયવો શોધો અથવા બીજી રીતે વિચારીએ તો એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો જે એકસો વીસ ને ભાગે છે તેથી પહેલું તે સ્પષ્ટ છે કે દરેક પૂર્ણાંક સંખ્યાને ની વડે ભાગી શકાય એટલે કે એકસો વીસ બરાબર એક ગુણ્યા એકસો વીસ લખી શકીએ તે ચલો અહીં તેના અવયવોની યાદી લખીએ તેથી અહીં આપણા અવયવોની યાદી બનશે આપણને હજુ ફક્ત બે જ અવયવ મળ્યા છે આપણે કહ્યું તે એક વડે ભાગી શકાય સારું દરેક પૂર્ણાંક સંખ્યા એક વડે ભાગી શકાય આ પૂર્ણાંક સંખ્યા છે તેથી એક નીચામાં નાનામાં નાનો અવયવ છે અને તેનો મોટામાં મોટો અવયવ એકસો વીસ છે તમારી પાસે એકસો વીસ કરતા મોટી સંખ્યા ના હોઈ શકે જે એકસો વીસ ને ભાગે તેથી એકસો એકવીસ એ એકસો વીસ કરતા મોટી છે અને તે તેમાં ના આવે તેથી આપણા અવયવની યાદીમાં એકસો વીસ તે સૌથી મોટો અવયવ થશે હવે ચાલો બીજા વિચારીએ ચલો વિચારીએ કે બે એ એકસો ભાગે કે નહીં તો એકસો વીસ બરાબર કી સંખ્યા છે તેનો એકમનો અંક શૂન્ય છે જયારે એકમનો અંક શૂન્ય બે ચાર છ આઠ હોય એટલે કે બેકી હોય ત્યારે આખી સંખ્યા બેકી થાય અને તેને બે વડે ભાગી શકાય બે ને કેટલા વડે ગુણતા એકસો વીસ મળે શોધવા તમે 120 ને એવી રીતે વિચારી શકો કે 12 10 અથવા બીજી રીતે જોઈએ તો 2 6 10 અથવા 2 60 તમે તેને ઈચ્છો તો ભાગી શકો છો તમે કહી શકો 2 એ 120 માં આવે 2 એ 1 માં એક પણ વાર ના આવે 2 12 માં 6 વખત આવે 6 2 બે એ બાર થાય બાદ બાકી તમને શૂન્ય મળશે અને અહીં નીચે શૂન્ય લાવો બે એ શૂન્યમાં શૂન્ય વખત આવે શૂન્ય ગુણ્યા બે શૂન્ય તમને ત્યાં કોઈ શેષ નહીં મળે તેથી તે સાઈઠ થશે તેથી આપણી પાસે બીજા બે વધારે અવયવ થયા તેથી આપણી પાસે અવયવો છે બે તે નાનો અવયવ અને પછીનો મોટો અવયવ તે સાઈઠ થશે સાઈઠ ચાલો હવે ત્રણ માટે વિચારીએ એકસો વીસ બરાબર ત્રણ ગુણ્યા કંઈક થાય હવે તે શું થાય તે વિચારવા માટે આપણે ભાગાકાર કરી શકીએ ભાગાકારના નિયમ તો તમે જાણતા જ હશો કોઈ પણ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય કે નહીં તે શોધવા માટે તે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરો જો તે ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યા ત્રણ વડે ભાગી શકાય ચલો મને અહીં કરવા દો એકસો વીસ માટે એક વત્તા બે વત્તા શૂન્ય તે ત્રણ થશે એટલે કે ત્રણ ને ત્રણ વડે ભાગી શકાય છે તેથી એકસો વીસ ને પણ ત્રણ વડે ભાગી શકાય ત્રણ ને કઈ સંખ્યાથી ગુણવાથી એકસો વીસ મળે તે શોધવા તમે મગજમાં વિચારી શકો છો તમે કહી શકો ત્રણ ને ચાર વડે ગુણવાથી બાર અને પછી સારું મને તે કરવા દો એમની માટે કે તે જોવા માંગતા હોય કે આ કઈ રીતે થશે ત્રણ ગુણ્યા ચારે બાર થાય ચાર ગુણ્યા ત્રણે બાર થાય અને બાદ બાકી શૂન્ય અહીં નીચે મૂકો શૂન્યમાં ત્રણ શૂન્ય વાર હશે શૂન્ય ગુણ્યા ત્રણ એ શૂન્ય થાય હવે કંઈ રહ્યું નથી તેથી જવાબ ચાલીસ થશે તેથી જવાબ ચાલીસ હવે બાર ગુણ્યા ની બરાબર જ છે બાર ભાગ્યા ત્રણ એ ચાર પરંતુ તે ચાર ગુણ્યા દસ થશે કારણ કે તમારી પાસે દસ વધેલ છે તે આ રીતે થશે અથવા તમે શૂન્યને અવગણી શકો ભાગ્યા ત્રણ તમને ચાર મળશે શૂન્ય મૂકી દો કોઈ પણ રીતે થશે તે આપણી પાસે બીજા અવયવ મળશે આપણી પાસે નાની બાજુમાં ત્રણ અને આ સાઈડ ચાલીસ થશે હવે ચલો જોઈએ કે એકસો ને ચાર વડે ભાગી શકાય કે નહીં ચારનો ભાગાકારનો નિયમ એ છે કે દસ પહેલાના બધા આંકડાને બે આંકડા જુઓ જો તે વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકાય અહીં ફક્ત છેલ્લા બે આંકડા જુઓ જે વીસ છે વીસે સ્પષ્ટ રીતે ચાર વડે ભાગી શકાય તેથી એકસો વીસ એ ચાર વડે ભાગી શકાય ચાર તે અવયવ થશે અને ચાર ને કેટલા વડે ગુણવાથી એકસો વીસ મળે તે શોધવા તમે અહીં કહી શકો કે બાર ભાગ્યા ચારે ત્રણ છે તો એકસો વીસ ભાગ્યા ચારે આપણી પાસે બીજા બે અવયવ થયા ચાર અને ત્રીસ અને તમે આ લાંબા ભાગાકારમાં કરી શકો છો જો તમે આગળ ચકાસો ઈચ્છતા હો તો તે કામ કરે છે કે નહીં તો ચલો જોઈએ આપણી પાસે એકસો વીસ બરાબર પાંચ એ અવયવ છે કે નહીં પાંચ ગુણ્યા કંઈક બરાબર એકસો વીસ થાય ચલો જોઈએ સરળ રીતે નહીં થયા પણ સૌથી પહેલા આપણે ચકાસીએ કે તે પાંચ વડે ભાગી શકાય છે કે નહીં અને એકસો વીસ ને છેલ્લે શૂન્ય છે જો કોઈ પણ સંખ્યા ને છેલ્લે શૂન્ય અથવા પાંચ હોય તો તે પાંચ વડે ભાગી શકાય ચલો શોધીએ કે કેટલી વખત પાંચ એ એકસો વીસ બરાબર થાય તો એકમાં તે નહીં જાય બારમાં બે વખત જશે બે ગુણ્યા પાંચે દસ છે બાદ બાકી તમને બે મળશે શૂન્ય નીચે લાવો પાંચે વીસ માં ચાર વખત જશે ચાર ગુણ્યા પાંચે વીસ છે બાદ બાકી પછી કંઈ નહીં વધે જેમ આપણે વિચારેલું તેમ આ સંખ્યામાં છેલ્લે શૂન્ય અથવા પાંચ છે ચલો મને આ બધું રદ કરવા દો તો આપણને કામ કરવામાં જગ્યા મળે તેથી પાંચ ગુણ્યા ચોવીસ બરાબર એકસો વીસ થાય આપણી પાસે બીજા બે અવયવ મળ્યા પાંચ અને ચોવીસ ચલો મને અહીં થોડીક જગ્યા કરવા દો કારણ કે મને લાગે છે આપણે ઘણા બધા અવયવો જોઈશું તેથી મને ત્યાં અહીં ખસેડવા દો મને રદ કરી અહીં મુકવા ખસેડી લઈશ જોઈએ તો એકસો વીસ બરાબર છ ગુણ્યા શું હવે છ વડે ભાગવા માટે તે બે અને ત્રણ વડે ભાગી શકાય તેમ હોવું જોઈએ આપણે જાણીએ છીએ કે બે અને ત્રણ વડે ભાગી શકાય તો તે ચોક્કસ છ વડે ભગાશે અને આશા છે કે તમે આ તમારા મગજમાં કરી શકો છો પણ પાંચ એ થોડોક અઘરો મગજમાં કરવા માટે પણ અહીં કહી શકો કે બાર ભાગ્ય છ એ બે અને પછી તમારી પાસે ત્યાં શૂન્ય છે તો એકસો વીસ ભાગ્ય છ એ વીસ હશે અને તમને ગમે તે લાંબા ભાગાકારથી તો કરી જ શકો છો તેથી છ અને વીસ એ બીજા બે અવયવ થશે ચલો હવે સાત માટે વિચારીએ સાત બહુ વિચિત્ર સંખ્યા છે અને તેને ફક્ત ચકાસવા માટે તમે તેને કરવા માટે બીજી રીતે વિચારી શકો ચલો એકસો સાત વડે ભાગવાનો પ્રયત્ન કરીએ એકમાં નહીં જાય બારમાં એક વખત જશે બાદ બાકી બાર ઓછા સાત તે પાંચ થાય શૂન્ય ને નીચે લાવો સાત ગુણ્યા સાત એ ઓગણપચાસ થાય તેથી તે ગુણ્યા સાત થશે સાત ગુણ્યા સાત એટલે કે ઓગણપચાસ બાદ બાકી શેષ છે તેથી તે ભાગતી નથી તો સાત એ કામ નહીં કરે આઠ માટે વિચારીએ વિચારીએ કે આઠ કામ કરે છે કે નહીં હું ફરીથી એ જ રીતે કરીશ એકસો ભાગ્યા એકસો વીસ ભાગ્યા આઠ લઈએ તો થોડા અડસાણા તરીકે તે કામ કરે છે કે નહીં તે જોઈએ બાર ભાગ્યા આઠ બારમાં એક વાર આઠ જશે એક ગુણ્યા આઠ આઠ થાય બાદ બાકી બારો છ આઠ ચાર શૂન્ય નીચે લાવો ચાલીસ માં આઠ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા આઠ ચાલીસ થાય અને કોઈ શેષ નહીં વધે તેથી તે પણ જશે એકસો વીસ ચલો મને તેમાંથી દૂર કરવા દો એકસો વીસ બરાબર આઠ ગુણ્યા પંદર તેથી તેને આપણા અવયવોની યાદીમાં ઉમેરો હવે આપણી પાસે આઠ અને પંદર મળ્યા નવ વડે ભાગી શકાય કે નહીં તે જોઈએ એકસો વીસ નવ વડે ભાગી શકાય ચકાસવા તમે ફક્ત આંકડાને ઉમેરો એક વત્તા બે વત્તા શૂન્ય એ ત્રણ થાય સારું તે આપણા ત્રણ ના ભાગાકારના નિયમને સંતોષે છે પરંતુ ત્રણ એ નવને વડે ના ભાગી શકાય તેથી આપણી સંખ્યા નવ વડે ના ભાગી શકાય તેથી નવ કામ નહીં કરે નવ અહીં નહીં કામ કરે તેથી ચલો દસ તરફ જઈએ તે બહુ સીધું સરળ છે બહુ સીધું અને સરળ છે દસ ગુણ્યા બાર તે બરાબર એકસો વીસ થાય તે દસ ગુણ્યા બાર તેથી ચલો અહીં તે અવયવ લખીએ દસ અને બાર ને પછી આપણી પાસે એક સંખ્યા વધી અગિયાર આપણે અગિયારથી ઉપર નહીં જવું પડે કારણ કે બાર સુધી ગયા છીએ અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઈ અવયવ નથી કારણ કે આપણે ઉતરતા ક્રમમાં જઈ રહ્યા છીએ ખરેખર બધી જ જગ્યાઓ ભરી દીધી છે જો તમને ગમે તો આપણે એ રીતે કરી શકીએ એકસો વીસ ભાગ્યા અગિયાર જો તમે અગિયારનો ગુણાકાર કોષ્ટક જાણતા હો તો તમને ખબર પડશે કે તે કામ કરશે નહીં હું ફક્ત તમને બતાવીશ કે ગુણ્યા અગિયાર અગિયાર બાદ બાકી એક શેષ શૂન્ય નીચે લાવો અગિયાર દસ માં શૂન્યવાર જશે શૂન્ય ગુણ્યા અગિયાર શૂન્ય તમારી પાસે અહીં દસ શેષ રહે છે તેથી અગિયાર એકસો દસ વાર જશે તેથી આપણી પાસે બધા જ અવયવ છે એક બે ત્રણ ચાર છ આઠ અને દસ તે આપણા અવયવો થશે બાર પંદર વીસ ચોવીસ ત્રીસ ચાલીસ સાઠ અને એકસો વીસ તે પણ અવયવો થશે અને આ થઈ ગયું